नमस्कार विद्यार्थी मित्रों, हमें आपने धोरण 12 चैप्टर नंबर 13 छे एमा गई काले आपने डाइजोनियम क्षार अने गई काले आपने एनी एमाइन संयोजननी प्रक्रियाओ जोई, एटले के एमाइन संयोजन शेमाथी बने, नाइट्रो कंपाउंडमांथी बने, एनु आल्किलेशन जोईतुं, एनु एसाइलेशन जोईतुं, बराबर ने? त्यार पछी आपणे एनी कार्बे एमाइन कसोटी जोई कि मात्र प्राथमिक एमाइन ज कार्बे एमाइन कसोटी आपी शके, बराबर। त्यार पछी आपणे नाइट्रस एसिड साथेनी प्रक्रिया पण जोई गया अने एना परथी मैं तमने लखाण संबंधित पेज नंबर 200-404 सॉल्व करवा आप्यो हतो, बराबर। एना पछी आपणे एनिलमांथी नाइट्रो एनिल इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया, एनिलमांथी पेरा ब्रोमो एनिलिन, एनिलिन माथी पेरा नाइट्रो एनिलिन, एनिलिन माथी पेरा एमिनो पेरा सल्फोनिक एमिनो बेंजीन એટલે કે જ્વિટર આય, એ આપણે શીખી ગયા। હવે આપણે આજનો ટોપિક છે ડાઇજોનિયમ ક્ષાર। ગઈકાલે પણ મેં તમને વાત કરી હતી કે આ જે પ્રક્રિયા છે એરોમેટિક એમાઇન આપણે કોણ આપશે, એરોમેટિક એમાઇન। એટલે પહેલાં તો આપણે વાત કરીએ કે આ ડાઇજોનિયમ છે એને ડાયએજોટાઇઝેશન પ્રક્રિયા એટલે શું, એની વ્યાખ્યા આપણે આપી કે ડાયએજોટાઇઝેશન તો હંમેશા કેવો એમાં લેવો પડે પ્રાથમિક એમાં, એ પણ એરોમેટિક
નોટ એલિફેટિક. એલિફેટિક કરે પણ એક એવો છે, અસ્થાયી છે. ગઈકાલે આપણે પ્રક્રિયા કરી હતી કે NaNO2 અને HCl વચ્ચે પ્રક્રિયા થઈને નાઇટ્રસ એસિડ બને છે, પણ એ નાઇટ્રસ એસિડ એલિફેટિક એમાઇન સાથે પ્રક્રિયા અત્યારે અસ્થાયી છે એટલે કન્વર્ટેડ બાય આલ્કોહોલ, ફિનોલ આલ્કોહોલમાં જળ વિભાજન પામીને આલ્કોહોલમાં રૂપાંતર, કારણ કે અસ્થાયી છે. તો સ્થાયી રહેવા માટે ટેમ્પરેચર કેવું હોવું જોઈએ, ડાઉન હોવું જોઈએ. એટલે આ જે નાઇટ્રસ એસિડ બને છે એ કેવી રીતે બને છે, NaNO2 વત્તા HCl વચ્ચેની પ્રક્રિયા. હવે આપણે ડાયહાઇડ્રોક્સાઇડ વ્યાખ્યા લખીએ તો શું લખી શકાય, કે પ્રાથમિક એરોમેટિક એમાઇન, આ શબ્દ બહુ જ અગત્યનો છે, પ્રાથમિક એરોમેટિક એમાઇન નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. હવે આ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા એટલે કોષમાં લખીશું NaNO2 વત્તા HCl, HCl ભેગા કરો ને એટલે શું બને છે, નાઇટ્રસ એસિડ બને છે. તો પ્રાથમિક એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી જે ડાઇજોનિયમ ચાર બને છે, જે ડાઇજોનિયમ ચાર બને છે એને કઈ પ્રક્રિયા કહેવાય, ડાયહાઇડ્રોક્સાઇલેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. આટલું તમારે ખાસ યાદ રાખવાનું, પ્રાથમિક એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા કેવા તાપમાને, નીચા તાપમાને નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા 273-278 ડિગ્રી કેલ્વિન તાપમાને થાય છે. તાપમાને થાય છે ત્યારે જે ડાયજોનિયમ ચાર બને છે. વ્યાખ્યા લખવી તો લખી નાખો, પ્રાથમિક એરોમેટિક એમાઇન નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા 273-278 ડિગ્રી કેલ્વિન તાપમાને થાય છે ત્યારે જે ડાયજોનિયમ ચાર બને છે એને ડાયહાઇડ્રોક્સાઇલેશન પ્રક્રિયા કહે છે. બિકોઝ નીચા તાપમાને પ્રક્રિયા થાય તો જ ડાયહાઇડ્રોક્સાઇલેશન ડાયજો કમ્પાઉન્ડ કેવો રહેશે, સ્થાયી રહેશે. અને એના દ્વારા આપણે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ દાખલ કરીને ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, હાઇડ્રોબેન્ઝીન, સાયનોબેન્ઝીન, ફિનોલ બેન્ઝીન, ઘણા બધા બીજા નિપજો, ઘણી બધી બીજા પ્રોડક્ટ આપણે બનાવી શકીએ છીએ જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. હવે એના પછી આપણે જોઈશું ડાયજોનિયમ ચાર પદ્ધતિ પછી એના ગુણધર્મો છે, બરાબર બનાવટ થઈ ગઈ એની. હવે આપણે એના ડાયજોનિયમ પ્રક્રિયા લખું છું, તો પ્રક્રિયા પણ લખી દઉં છું. બનાવટ મેં લખ્યું છે એમ પહેલાં એરોમેટિક એમાઇન લેવાનું, એની સાથે એને પોતા ક્લાસ એસિડ, એના દ્વારા એને શું બનશે, નાઇટ્રસ એસિડ બનશે. ઓકે, ટેમ્પરેચર 273-278 ડિગ્રી કેલ્વિન તાપમાન થશે એ થાય એટલે અહીંયા શું બને, તો અહીંયા જે છે આ એને આ સીએલ સાથે જઈને એને સીએલ મુક્ત કરશે. ઓકે, આ એચ અને સીએલ થઈ જશે અને અહીંયા જે નાઇટ્રોજન છે એન નંબર વન એન સીએલ બનાવશે, બરાબર. તેના પછી કહીશું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને છે. અને આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડથી ઘણી બધી પ્રોડક્ટ આપણે બનાવી શકીએ છીએ. હવે એના ભૌતિક ગુણધર્મ જોવા જઈએ તો આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ કેવો છે, તો એ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. એ પાણીમાં કેવો છે, દ્રાવ્ય છે, પાણીના દ્રાવ્ય છે. કારણ કે એમાંથી આપણે પાણીના દ્રાવ્ય છે. ઠંડા પાણીમાં પણ કેવો છે, સ્થાયી છે. યાદ રાખજો, એટલા માટે આ શબ્દ વારંવાર લખી દઈશ, ઠંડા પાણીના દ્રાવ્ય છે. પણ તમે જો ઠંડુ પાણી ન લીધું હોય તો એ ડાઈસ બનશે નહીં, એ લાલ રંગનું પદાર્થ કથ્થઈ રંગમાં કન્વર્ટ થઈ જશે. એટલે ટેમ્પરેચર મેન્ટેન કરવું બહુ જ જરૂરી છે. જ્યારે પણ પરીક્ષામાં તમને ડાયજોનિયમ ક્ષાર બનાવવાનું પૂછાય, તમે આ કન્ડિશન ના લખો તો એક પણ માર્ક ના હોય. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, ડાયજોનિયમ માટે શરત 0-5°C તાપમાન, એટલે એને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો 273-278 ડિગ્રી કેલ્વિન તાપમાન લખવું ખાસ જરૂરી છે. ઓકે, તો એ ઠંડા પાણીમાં કેવા છે, સ્થાયી છે. ગરમ પાણીમાં શું કરશે, જો તમે એને ગરમ કરો તો એ પાણી સાથે શું કરશે, રાસાયણિક પ્રક્રિયા કરે છે પાણી સાથે. પરંતુ જ્યારે ગરમ કરવામાં ત્યારે પાણી સાથે પ્રક્રિયા કરે, શુષ્ક અવસ્થામાં તે કેવા છે, વિઘટન પામે છે. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોફોરેટ, હમણાં આપણે જોયું હતું તે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોફોરેટ એટલે BF1, આ એ કેવો છે, અસ્થાયી છે. અને એ પાણીમાં કેવો છે, અદ્રાવ્ય છે, અદ્રાવ્ય છે. અને કોરડાના તાપમાને સ્થાયી છે, ધ્યાનમાં રાખજો કેવા તાપમાને, કોરડાના તાપમાને સ્થાયી છે. આના માટે તમારે
ઓરડાને સ્થાપવાની આ જ એક પદાર્થ એવો છે કે જેના માટે ટેમ્પરેચર તમે મેન્ટેન ના કરો તો ચાલે કે નહીં. જો નિયમ ચાર બનાવવો હોય તો ટેમ્પરેચર તમારે મેન્ટેન કરવું જ પડે, બરાબર. આ ખાલી ફ્લોરોપોરેટ એવું છે કે તેમાં તમે ટેમ્પરેચર મેન્ટેન નહીં કરો તો ચાલે. ઓકે, એનો મતલબ શું કે ઓરડાને સ્થાપવાની સ્થાયી છે એટલે ડાયસોન નિયમ ચાર બન્યા પછીની વાત છે. ડાયજોનિયમ ચાર બની ગયા પછી ફ્લોરોપોરેટ આ થતો રહેલી વાત છે. હવે આપણે રાસાયણિક ગુણધર્મો જોઈએ તો આના રાસાયણિક ગુણધર્મો બે પ્રકારના છે. એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં નાઇટ્રોજનનું શું થશે, વિસ્થાપન, અને બીજી પ્રક્રિયા એવી છે કે જેમાં એચો કમ્પાઉન્ડ એમનું એમ રહે. એટલે ડાયજોનિયમ ચાર મુખ્યત્વે બે ભાગમાં, રાસાયણિક પ્રક્રિયાને બે ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલી પ્રક્રિયા જેમાં નાઇટ્રોજનનું શું થશે, વિસ્થાપન. દેટ મીન્સ નાઇટ્રોજન એન ટુ વાયુ સ્વરૂપે એચો કમ્પાઉન્ડમાંનું જે એન ટુ છે ને એ વાયુ સ્વરૂપે નીકળી જશે. બીજી પ્રક્રિયા એવી છે એમાં એજો સમૂહ કેવો થશે, સચવાય રહે. એટલે રાસાયણિક પ્રક્રિયા બે પ્રકારની છે. એક નાઇટ્રોજનનું શું થાય છે, વિસ્થાપન થાય છે એવી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા એવી છે એમાં ડાય એજો સમૂહ શું થશે, સચવાય રહે. તો આપણે પહેલા એની પ્રક્રિયા જોઈએ. એમાં ઘણી બધી પ્રક્રિયાઓ આપણને પરીક્ષામાં પૂછાય છે એટલે તમને પરિવર્તનો, મોટાભાગના પરિવર્તનો આમાંથી પૂછાય. શરૂઆત કરું છું એનર્જીથી. એનર્જીમાં હું ડાયક્ટાઇઝેશન પ્રક્રિયા દ્વારા એને વધતા એક્સીએલ ટેમ્પરેચર મેન્ટેન કરીશ 273-278 ડિગ્રી કેલ્વિન તાપમાન, બરાબર. એમાંથી હું બનાવું છું બેન્ઝીન ડાયસોનિયમ ક્લોરાઇડ, બરાબર. NN1NCl બેન્ઝીન ડાયસોનિયમ ક્લોરાઇડ આપણે જે કહેવાય એનર્જી તો એના માટે સાયનોમેયર પ્રક્રિયા, સાયન એટલે માટે કુપ્રસનો ફૂકો અને કુપ્રસની રેતી, જેને આપણે સાયનોમેયર પ્રક્રિયા કહીએ છીએ. તો પહેલી જે પ્રક્રિયા છે શું છે, સાયનોમેયર પ્રક્રિયા. અને આ સાયનોમેયર પ્રક્રિયા દ્વારા તમે કયા કયા પદાર્થ બનાવી શકો, ક્લોરોબેન્ઝીન, પછી બ્રોમોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન. ત્યારે બેન્ઝીન નાઇટ્રાઇડ કોણ કહેવાય, સાયનોબેન્ઝીન. સાયનોબેન્ઝીન સામાન્ય નામ છે એનું, આ એના યુપીએસસી નામ છે બેન્ઝીન નાઇટ્રાઇડ. બેન્ઝીન બેન્ઝીન બેન્ઝો નાઇટ્રાઇડ, સોરી બેન્ઝીન નહીં પણ બેન્ઝો નાઇટ્રાઇડ, રાઈટ, બેન્ઝો કોને લઈ જશે, આના સીએલ એટલે અહીંયા શું આવશે, એસસીએલ. જોજો પછી આમાંથી કયું વાયુ નીકળી જશે, નાઇટ્રોજનનું વિસ્થાપન થવાનું છે એટલે આ પણ નીકળી જશે. કયો વાયુ નીકળી ગયો, એન ટુ વાયુ. હવે શું વધ્યું, તો આમાંનું કોપર વધ્યું, દેખાય છે. આનું કોપર કુપ્રસ છે, એનું ક્લોરિન વધે છે, દેખાય. ફરીથી લખું છું, સીયુસીએલ સીયુસીએલ, બરાબર. કુપ્રસ આની પાસે શું વધ્યું, સીએલ. આ સીએલ ક્યાં લાગી જશે, બેન્ઝીન વલય પર, એટલે આપણને બનશે ક્લોરો બેન્ઝીન. સમજાય છે પ્રક્રિયા? ઓકે, તો તમે પ્લસ સીયુસીએલ લેશો, સીયુ અહીંયા પ્રક્રિયા ફરીથી લખું છું, સીયુસીએલ ઓબ્લિક એસસીએલ લેશો તો તમને કયો પદાર્થ બનશે, ક્લોરો બેન્ઝીન. બીકોઝ આ જે એચ છે એ બેન્ઝીન વલયના ક્લોરિન સાથે પ્રક્રિયા કરીને શું મુક્ત કરશે, એસસીએલ મુક્ત કરશે. ક્લોરોબેન્ઝીન કેવી રીતે, મારે બ્રોમોબેન્ઝીન લેવા હોય તો ક્યુપ્રસ બ્રોમાઇડ લેવાનું, એ ક્યુપ્રસ ક્લોરાઇડ લીધું, એ ક્યુપ્રસ બ્રોમાઇડ લેવાનું એચ ક્યાર. તો આ એચ છે આ સીએલ સાથે પ્રક્રિયા કરશે એટલે શું બનાવશે, એસસીએલ. એનો એન ટુ વાયુ નીકળી ગઈ છે, હવે શું હતું, તો બીઆર હતું, તો બીઆર એ આની સાથે પ્રક્રિયા કરશે અને એ શું બનાવશે, બ્રોમોબેન્ઝીન. સમજણ પડે છે, રાઈટ, સમજણ પડે છે. એસસીએલ સાથેની પ્રક્રિયા, એચબીઆર સાથેની પ્રક્રિયા, સમજણ પડે છે તમને, એસસીએલ એચબીઆર. તો ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે ક્લોરોબેન્ઝીન મળશે, ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે ક્લોરોબેન્ઝીન મળશે. હવે હું ક્યુપ્રસ સાયનાઇડ લઉં છું, ક્યુપ્રસ સાયનાઇડ લઈશું એટલે ક્યુપ્રસ સાયનાઇડમાં
આપણે શું લઈશું? KCN લઈશું, પોટેશિયમ સાયનાઇડ લઈશું. બરાબર, તો આ પોટેશિયમ સાયનાઇડ નું જે પોટેશિયમ છે આની સાથે પ્રક્રિયા કરીશું તો કરશે KCN, રાઈટ. પછી આ જે N2 હોય છે એ પણ નીકળી ગયો, એટલે બેન્ઝીન વાળા પર કશું નથી, તો આમાંથી શું જશે? જશે સાયનો કમ્પાઉન્ડ, એટલે આ થઈ ગયો આપણો સાયનો બેન્ઝીન. આ ત્રણ પ્રક્રિયાઓને આપણે શું કહીશું? સાયન મેયર પ્રક્રિયા. સાયનો બેન્ઝીન, જેનું પૂરું નામ છે બેન્ઝો નાઇટ્રાઇડ. બરાબર, આનું પૂરું નામ શું છે? બેન્ઝીન નાઇટ્રાઇડ, બેન્ઝો નાઇટ્રાઇડ, રાઈટ. એનું પૂરું નામ લખી દઉં છું, બેન્ઝો નાઇટ્રાઇડ. તો આ એક એલિન પ્રક્રિયા છે, બેન્ઝો નાઇટ્રાઇડ. કે ધારો કે તમને પરિવર્તન પૂછાય કે એનિલિનમાંથી તમારે ઓખી નાખવાનું કે એનિલિનમાંથી પ્રક્રિયા પૂછી છે, એટલે ક્યાંક ને ક્યાંક ડાયએજોટાઇઝેશન પ્રક્રિયા કરવાની છે. માની લો કે કોઈને આ પ્રક્રિયા દ્વારા નથી કરાવવું ક્લોરોબેન્ઝીનનો, બીજી રીતે પણ આ એક પ્રક્રિયા, બીજી રીતે પણ ક્લોરોબેન્ઝીન બનાવાય તો ગાટરમેન ઉપજ પ્રક્રિયા અથવા તો એને ગેટરમેન પ્રક્રિયા પણ કહેવાય છે, જેમાં કોપરના ઉકાનો અથવા તો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. એ પ્રક્રિયામાં ડાયટોનિયમ ક્ષાર છે અને કોપર પાવડરની હાજરીમાં HCl અથવા HCl, દાખલા તરીકે આમાં જે ડાયટોનિયમ ક્ષાર છે બીજા નંબર પ્રક્રિયા લખું છું, આ ડાયટોનિયમ ક્ષાર છે એની હું અહીંયા પ્રક્રિયા લખું છું, એની હું કોપર પાવડર સાથે પ્રક્રિયા કરું અને કોપર પાવડરની સાથે હું જો HCl લઉં, આ કોપરનો પાવડર લેવો, આ કઈ પ્રક્રિયા? આ ઉપરની જે ત્રણ પ્રક્રિયા છે એનું નામ શું છે? સેન્ડ મેયર. સેન્ડ એટલે માટી, કોપરની માટી છે, સેન્ડ મેયર પ્રક્રિયા. આ બીજી પ્રક્રિયા છે એનું નામ છે ગાટરમેન અથવા તો ગેટરમેન પ્રક્રિયા પણ કહેવાય છે. કે ધારો કે માની લો કે તમને સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન નથી બનાવવું, તો ગાટરમેન પ્રક્રિયા દ્વારા પણ તમે બનાવી શકો. કોપર પાવડર લેવાનું અને તમારે HCl લખવાનું, HCl લખશો એટલે આ એચ અને સીએલ છે એની HCl મુક્ત કરશે. બરાબર, આ ક્લોરિન એમાં દાખલ થઈ જશે અને અહીંયા પણ તમને શું મળશે? ક્લોરોબેન્ઝીન મળશે. એવી રીતે તમારે ક્રોમોબેન્ઝીન મેળવવું હોય તો કોપરનો પાવડર, પરમિશન શું હશે? કોપરનો પાવડર અને HCl ની જગ્યાએ શું લખીશું? HBr. તમારે ક્રોમોબેન્ઝીન જોઈએ છે, અહીંયાથી હાઇડ્રોજનને આનું ક્લોરિન જ દૂર થશે, એટલે એનું વધતા HCl Br વધ્યો એ બેન્ઝીન વડે પણ દાખલ થશે કે શું મળશે? ક્રોમોબેન્ઝીન. તો તમે સેન્ડ મેયર પ્રક્રિયા સિવાય ક્લોરોબેન્ઝીન ને બ્રોમોબેન્ઝીન બીજું કોના દ્વારા બનાવી શકો? ગાટરમેન પ્રક્રિયા દ્વારા પણ બનાવી શકો. આ બીજી પ્રક્રિયા થઈ. બરાબર, આ બીજી પ્રક્રિયા. હવે એમાંથી હું ત્રીજી પ્રક્રિયા લઉં છું કે જેમાંથી મારે શું બનાવવાનું છે? હાઇડ્રોબેન્ઝીન. તમે પરીક્ષામાં સવાલ પૂછાય છે કે સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા તમે કયો પદાર્થ નથી બનાવી શકતા? તો હાઇડ્રોબેન્ઝીન બનાવી શકતા નથી. બીકોઝ આ બધામાં પ્રસ છે. જ્યારે તમે હાઇડ્રોબેન્ઝીન કરશો એટલે પોટેશિયમ આયોડાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. તો બીજી પ્રક્રિયા છે કે આપણે ડાયઝોનિયમ ક્ષારમાંથી શું બનાવવાના છે? આયોડિન બનાવવાના છે. તો અમારો થઈ ગયો ડાયઝોનિયમ ક્ષાર. બરાબર, પહેલાં ડાયઝોનિયમ ક્ષાર તમારે એની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરશે, એટલે પોટેશિયમ આયોડાઇડ જે પોટેશિયમ છે એ આના સીએલ સાથે જશે, KCl મુક્ત થશે, નાઇટ્રોજન વાયુ તો દરેકમાંથી નીકળી જશે અને આયોડિન બેન્ઝીન વાયુ પર દાખલ થશે, એટલે શું બનશે? હાઇડ્રોબેન્ઝીન બનશે. તો આ ત્રીજી પ્રક્રિયા થઈ ગઈ કે જેના દ્વારા આપણે શું બનાવ્યું? હાઇડ્રોબેન્ઝીન. વેરી મોસ્ટ ક્વેશ્ચન છે કે સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા તમે કયો પદાર્થ બનાવી શકતા નથી? તો સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝીન બને છે, બ્રોમોબેન્ઝીન બને છે, સાયક્લોબેન્ઝીન બને છે, પણ કયો નથી બનતો? હાઇડ્રોબેન્ઝીન બનતો નથી. કારણ કે આયોડિન આપણે KI લીધું છે, કોપરનો ઉપયોગ કર્યો નથી. સેન્ડ મેયર મતલબ કોપરની સેન્ડ માટીનો ઉપયોગ કર્યો, એને સેન્ડ મેયર કહેવાય. એટલે આ પ્રશ્ન પૂછાય છે વારંવાર કે સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા કયો પદાર્થ ના બને? હાઇડ્રોબેન્ઝીન ના બને. ચોથી પ્રક્રિયા એવી છે કે જેમાં મારે ફ્લોરોબેન્ઝીન બનાવવું છે. તો ફ્લોરોબેન્ઝીન બનાવવા માટે પહેલાં ફ્લોરોબોરિક એસિડ સાથે એની પ્રક્રિયા કરાવવી પડે અને ફ્લોરોબોરિક એસિડમાંથી આપણે શું કરવું પડે? ડાયઝોનિયમ ફ્લોરોબેન્ઝીન બનાવે. બરાબર, તો પહેલાં ત્રણ પ્રક્રિયા ખબર પડી ગઈ. નંબર એક સેન્ડ મેયર પ્રક્રિયા, એના દ્વારા ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયક્લોબેન્ઝીન બને, ક્લિયર. બીજી પ્રક્રિયા ગાટરમેન પ્રક્રિયા, જેના દ્વારા ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન બને. ત્રીજી પ્રક્રિયા છે કે હાઇડ્રોબેન્ઝીન. હવે હું ચોથી પ્રક્રિયા દ્વારા આપણે શું બનાવીએ છીએ? ફ્લોરોબેન્ઝીન બનાવીએ છીએ. કારણ કે બધી પ્રક્રિયા એક વખતમાં નહીં આવે, આ મારું કોમન છે ડાયઝોનિયમ. બરાબર, આ પ્રક્રિયા કોમન છે કે બેન્ઝીનમાંથી મારે શું બનાવી દેવાનું છે? ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ ડાયઝોનિયમ ક્લોરાઇડ કોમન પ્રક્રિયા.
જેમાંથી મારે શું બનાવવાનું છે, ફ્લોરોમ બેન્ઝીન. તો આ જે રાઇઝોનિયમ ક્લોરાઇડ છે એની મારે શું કરવી પડે, HBF ફળ સાથે પ્રક્રિયા કરાવી પડે, બરાબર. તે BF ફળ સાથે પ્રક્રિયા કરાવી પડે તો આમાં શું થશે, તો આનું જે HBF ફળ એટલે હાઇડ્રોજન ફ્લોરોબોરેટ સાથે આપણે ફ્લોરોબોરિક એસિડ HBF આથી દેખાય છે, એની HBF ફળ એટલે ફ્લોરોબોરિક એસિડ એની સાથે તમારે પ્રક્રિયા કરવાની, એની સાથે પ્રક્રિયા કરશે તો આનું H અને CL જતા રહેશે, બરાબર. HCl નીકળી ગયા એટલે બેન્ઝીન વલય પર શું વધ્યું, જુઓ N ડબલ બોન્ડ N BF પર. આગળ તમે પ્રક્રિયા કરશો એટલે આગળ પ્રક્રિયા થઈને શું થયું, દૂર થઈ જશે BF3 દૂર થઈ જશે, આમાંથી શું નીકળી જશે BF3 નીકળી જશે, એટલે બેન્ઝીન વલય પર શું હશે, જુઓ N ડબલ બોન્ડ N F બેન્ઝીન ડાઇઝોનિયમ. ઓકે, આની જે આપણે પ્રક્રિયા કરાવશું, તમે જો અહીંયા BF4 બન્યું, આ જે BF4 છે એને તમે ગરમ કરો, જેને બેન્ઝીન ડાઇઝોનિયમ ફ્લોરોબોરેટ, આનું નામ લખી દીધું બેન્ઝીન ડાઇઝોનિયમ ફ્લોરોબોરેટ. પછી આમાંથી બે કન્ડિશન થશે, તમે ગરમ કરો તો શું થાય, અને સીપીએચ ફાઇવ આનું નામ લખી દીધું બેન્ઝીન ફ્લોરોબોરેટ. અહીંથી તમને ખબર પડે બેન્ઝીન ફ્લોરોબોરેટ, સમજાય છે, બેન્ઝીન ડાઇઝોનિયમ ફ્લોરો, આ બેન્ઝીન, આ ડાઇઝોનિયમ બેન્ઝીન ડાઇઝોનિયમ ફ્લોરોબોરેટ. એટલે મારે હવે ત્યારે શું બનાવવું છે, તો આ ફ્લોરોબેન્ઝીન બની ગયો, બ્રોમોબેન્ઝીન બની ગયો, સાયનોબેન્ઝીન બની ગયો, આયડો, મારે ફ્લોરોબેન્ઝીન મળવો છે. તો ફ્લોરોબેન્ઝીન મળવા માટે મારે કયા પદાર્થની પ્રક્રિયા કરાવી પડે, HBF4 દેટ મીન્સ ફ્લોરોબોરિક એસિડ, એની સાથે પ્રક્રિયા કરશો ત્યારે ફ્લોરોબોરેટ બનશે. આ ફ્લોરોબોરેટને તમે ગરમ કરશો કોપર ધાતુની હાજરીમાં, આ ઉપરાંત ડાઇઝોનિયમ ફ્લોરોબોરેટને કોપર ધાતુની હાજરીમાં જો તમે ગરમ કરો તો તમને શું મળે, નાઇટ્રોબેન્ઝીન મળે, અને સીધો સીધો ગરમ કરો તો તમને શું મળે, ફ્લોરોબેન્ઝીન મળે. તમે આને સીધો ગરમ કરો તો આમાંથી તમને શું મળશે, ફ્લોરોબેન્ઝીન. ફ્લોરિંગ મળી બાકી શું નીકળ્યું, એન્ટી નીકળ્યું અને બીએફ નીકળ્યું. આ ઉપરાંત જો તમે એની કોપર ધાતુની હાજરીમાં એને એનું સાથે પ્રક્રિયા કરાવો, કોપર ધાતુની હાજરીમાં ફ્લોરોબેન્ઝીન બનાવી દીધી, હવે નાઇટ્રોબેન્ઝીન બનાવશે એમાંથી, તો કોપર ધાતુની હાજરીમાં તમે એને એનું સાથે પ્રક્રિયા કરાવવા કેસ દ્રાવણ, તેમાંથી તમને શું બને, નાઇટ્રોબેન્ઝીન બને. તમે જુઓ કયો પદાર્થ બન્યો, નાઇટ્રોબેન્ઝીન બને. ક્લિયર સમજણ પડે છે, નાઇટ્રોબેન્ઝીન પદાર્થ બનશે, એને BF4 અને બીજું શું નીકળી જાય, તો આનું એને આનું BF4 એટલે એને BF4 બરાબર, એન ટુ તો દાખલ થઈ ગયો અને આ એન ટુ વાયુ એનો ટુ દાખલ થઈ ગયો, એન ટુ વાયુ નીકળી જશે. નંબર એક સાઇન બેર પ્રક્રિયા ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન સાઇનોબેન્ઝીન, નંબર ટુ કાટરમેન પ્રક્રિયા ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન, નંબર થ્રી હાઇડ્રોબેન્ઝીન પોટેશિયમ હાઇડ, નંબર ફોર જેમાં આપણે ફ્લોરોબોરેટમાંથી ફ્લોરોબેન્ઝીન પણ બનાવ્યું છે અને નાઇટ્રોબેન્ઝીન. જો તમે પરીક્ષામાં પરિવર્તન પૂછાય કે એને એમાંથી ફ્લોરોબેન્ઝીન બનાવો તો કે નહીં સી કે ખાલી એને ગરમ જ કરવાનું છે, પણ જો નાઇટ્રોબેન્ઝીન પૂછાય તો તમારે યાદ રાખવાનું કે એનિલિનમાંથી નાઇટ્રોબેન્ઝીન એટલે એનિલિનનું ડાયજેટાઇઝેશન કરાવું, ત્યાર પછી એની ફ્લોરોબોરેટ બનાવો, અને ફ્લોરોબોરેટની આ કન્ડિશન યાદ રાખજો, એને ઉપરાંત કોપર ધાતુની હાજરીમાં પ્રક્રિયા કરાવો એટલે આપણને શું બનશે, નાઇટ્રોબેન્ઝીન બનશે. નંબર ફાઇવ કે એમાં આપણે રિડક્શન કરતા હાઇપોફોસ્ફરસ એસિડ એટલે ફોસ્ફોરિક એસિડ લઈએ. હવે પાંચમા નંબરની પ્રક્રિયા, કયા નંબરની પ્રક્રિયાથી, ચોથા નંબરની પ્રક્રિયાથી, બરાબર. હવે હું પાંચમા નંબરની પ્રક્રિયા લઉં છું કે જેના દ્વારા આ ડાઇઝોનિયમ છાશે, અને પાંચમા નંબરની પ્રક્રિયા જેમાંથી મારે એનિલિનમાંથી શું બનાવવું છે, બેન્ઝીન બનાવવું છે. તો એનિલિનમાંથી બેન્ઝીન બનાવવા માટે પહેલાં ડાઇઝોનિયમ છાર, ત્યાર પછી એ ડાઇઝોનિયમ છારને કાં તો તમે એસિડ પીઓ એટલે ફોસ્ફોરિક એસિડ અથવા તો ઇથેનોલ સાથે ગરમ કરો, બેન્ઝીન બે રીતે બને, અહીંયાથી બેન્ઝીન બે રીતે બનશે. કાં તો તમે જે ડાઇઝોનિયમ છાર છે એની એસ્ત્રી પીઓટી જેને આપણે ફોસ્ફોનિક એસિડ કહીએ છીએ એની સાથે પ્રક્રિયા કરો તો ડાયરેક્ટ તમને શું બને, બેન્ઝીન બનશે. બાકીનું જે છે એ તમને એન ટુ વાયુ સોલ્યુબલ નીકળી જશે, બરાબર. એન ટુ વાયુ એસ્ત્રી એસ્ત્રી પીઓટી વત્તા શું આવશે, એસસીએલ એટલે બેન્ઝીન વલય વલય છે, સમજાય છે. શું થયું, ચાલો હવે આને ભૂલી જાઓ, આપણે એથી જોઈએ છીએ આ ફ્લોરિંગ માટે આપણે અહીંયા આવી ગયું કે પાંચમા નંબરની પ્રક્રિયા એને લીમાંથી
एंजीम बनाव तो एंजीम माथी डायक्लोटाइडेशन द्वारा बेंजीनाइजोम ने क्लोराइड बने आ बेंजीनाइजोम ने क्लोराइड ने તમે H3PO3 સાથે એ રિડક્શન કરતા પદાર્થ છે એ રિડક્શન કરતા પદાર્થ સાથે પ્રક્રિયા કરશે તો શું બનશે બેન્ઝીન બનશે તો આપેલા પદાર્થ માત્ર H3PO3 માં થશે HCl અને N2 આયુ નીકળી જશે આ ઉપરાંત જો તમે આ પદાર્થ દ્વારા ના બનાવ હોય તો ઇથેનોલ દ્વારા પણ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરો તો પણ બેન્ઝીન બને જે પ્રક્રિયા 11 સાયન્સ માં પણ આવી ગયેલી છે કે યાદ કરજો ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી પણ તમને શું બનશે બેન્ઝીન મળશે બરાબર તો તમારે બેન્ઝીન આ બે બધું પણ એક પ્રક્રિયા દ્વારા તમે બનાવી શકો સરળ સરળ પ્રક્રિયા છે કોઈ પણ એક પ્રક્રિયા દ્વારા આપણે શું બનાવી શકીએ બેન્ઝીન બનાવી શકીએ હવે છઠ્ઠી જે પ્રક્રિયા છે એમાં આપણે શું બનાવ્યું છે ફિનાઇલ હાઇડ્રેઝ મારે હવે ફિનાઇલ હાઇડ્રેઝ બનાવ્યું તો છઠ્ઠા નંબરની પ્રક્રિયા છે ફિનાઇલ હાઇડ્રેઝ તો આ જે પદાર્થ છે બેન્ઝીન ડાઇસોમિયમ ક્લોરાઇડ બરાબર એની હું SN વત્તા HCl કારણ કે મારે શું બનાવવું છે ફિનાઇલ હાઇડ્રેઝ માટે SN વત્તા HCl સાથે રિડક્શન કરું ડાઇસોનિયમ ચાર હું સ્ટેનલેસ ક્લોરાઇડ અને HCl વડે રિડક્શન કરતા ફિનાઇલ હાઇડ્રેઝ મળે છે એટલે આ જે પદાર્થ છે ડાઇસોનિયમ ચાર એની SN વત્તા HCl વડે શું કરવાનું રિડક્શન કરાવું તો શું થાય તમે કહો બેન્ઝીન ડાઇસોનિયમ ચાર એનું રિડક્શન કરાવું તો આ જે બે બેન્ઝીન વલય મને દેખાય છે એ બેન્ઝીન વલયની અંદર બરોબર જોજો રિડક્શન કરવાથી જે ડબલ બોન્ડ છે એમાં શું આપણે થશે હાઇડ્રોજન અહીંયા દરેક નું ધ્યાન અહીંયા SN વત્તા HCl સાથે આપણે આ બેન્ઝીન આઇસોમિયમ ક્લોરાઇડ મુખ્ય પદાર્થ છે એની દેખી બધી પ્રક્રિયા આપણે કરીએ છીએ તો આ બેન્ઝીન આઇસોમિયમ ક્લોરાઇડ ની જ્યારે SN વત્તા HCl સાથે પ્રક્રિયા કરાય તો આ જે ડબલ બોન્ડ વાળો પદાર્થ છે એ ડબલ બોન્ડ વાળા પદાર્થ નું નાઇટ્રોજન દૂર નહીં થાય ધ્યાનમાં રાખજો એ આવી રીતે NH NH2 બનાવશે ખરેખર આ છે ને પહેલા નંબરની પ્રક્રિયામાં ન જ આવે કારણ કે આપણે હાઇડ્રોજન થતો નથી તો આ જે એન ડબલ બોન્ડ એન હતું તો અહીંયા પણ હાઇડ્રોજન દાખલ થઈ જશે અહીંયા હાઇડ્રોજન દાખલ થશે ને HCl મુક્ત થશે સમજાય છે HCl મુક્ત થશે એટલે ફિનાઇલ હાઇડ્રેઝ બનશે બરાબર આ ફિનાઇલ હાઇડ્રેઝ તો તમે જો મેં એનિલિનમાંથી શું બનાવ્યું ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન સાયનોબેન્ઝીન આયરોબેન્ઝીન ફ્લોરોબેન્ઝીન નાઇટ્રોબેન્ઝીન બેન્ઝીન અને હવે શું બનાવ્યું આપણે ફિનાઇલ હાઇડ્રેઝીન હવે આપણે બનાવીશું ડાઇસોનિયમ ક્ષારમાંથી ફિનોલ બનાવવું છે મારે માની લો કે પરિવર્તન પૂછાયું એનિલિનમાંથી ફિનોલ બનાવો તો પહેલાં એનિલિનમાંથી બધા એ ફિક્સ જ શું બનાવી દેવું ડાઇસોનિયમ ક્ષાર બનાવવાનું ત્યારબાદ આ ડાઇસોનિયમ ક્ષારને તમે મોંધે શું કહેશો ફરવડે 283 કેલ્વિન તાપમાન સાતમી પ્રક્રિયા મંદ H3SO4 મંદ H3SO4 283 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવવા હાઇડ્રોજન ક્ષાર તો આ હાઇડ્રોજન ક્ષારમાંથી તમને શું મળશે ફિનોલ મળશે કેવી રીતે મળે છે તમે જુઓ N2 આયન નીકળી જશે બરાબર ફિનોલ બને ત્યારે N2 વત્તા HCl નીકળી જશે તો આટલી પ્રક્રિયાઓ છે હજુની પ્રક્રિયા આટલી પ્રક્રિયાઓ એવી છે કે જેમાં આપણે નાઇટ્રોજન વાયુને શું કરીએ છીએ દૂર કરીએ છીએ આ 7 પ્રક્રિયાઓ આપણે બરાબર યાદ રાખી નંબર 1 સેન્ડમેર પ્રક્રિયા ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન સાયનોબેન્ઝીન નંબર 2 કાર્ટરમેન પ્રક્રિયા દ્વારા પણ ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન મળે નંબર 3 પોટેશિયમ આયોડાઇડ દ્વારા હાઇડ્રોબેન્ઝીન નંબર 4 જેમાં ફ્લોરોબોરેટ દ્વારા ફ્લોરોબેન્ઝીન બને નાઇટ્રોબેન્ઝીન નંબર 5 જેમાં આપણે બેન્ઝીન બનાવી છે બે રીતે બને H3PO2 લો તો પણ બેન્ઝીન બને એના સિવાય તમે ઇથેનોલ લો તો પણ બેન્ઝીન મળે નંબર 6 એસિડ વત્તા HCl નો ઉપયોગ કરો તો એનિલિનમાંથી તમે શું બનાવી શકો ફિનાઇલ હાઇડ્રેઝીન અને છેલ્લે એનિલિનમાંથી મારે ફિનોલ બનાવવું હોય તો આ કન્ડિશન બધી યાદ રાખવાની આમાંથી પરીક્ષામાં પૂછાય મંદ H3SO4 સાથે પ્રક્રિયા કરો એટલે તમને શું મળશે તેના દ્વારા આપણને શું બનશે ફિનોલ મળશે બરાબર ને તો આ રીતે આપણે પહેલો વિભાગ પૂરો કર્યો બીજો વિભાગ લઈએ કે જેમાં એચો સમૂહ જળવાયેલો રહે છે જેને એચો સંયુગ્મન પ્રક્રિયા પણ કહેવાય છે એટલે પરીક્ષામાં આ બે પૂછાય પાર્ટ થી રાસાયણિક ગુણધર્મો છે ડાઇજોનિયમ ક્ષારનો રાસાયણિક ગુણધર્મો એનો બી પાર્ટ ડાઇજોનિયમ એને એચો સંયુગ્મન કહેવાય શું કહેવાય એચો સંયુગ્મન આ પ્રક્રિયાનું બીજું નામ છે એચો સંયુગ્મન જેમાં એચો સમૂહ સચવાયેલો રહે છે એને એચો ડાઈ એચો સમૂહ સચવાયેલો રહે છે એને ડાઇજોનિયમ એચો સમૂહ પણ કહેવામાં એચો સંયુગ્મન પણ કહેવામાં આવે છે આમાં તમારે ફિનોલ
અને પિત્તને ફળ સાથે પ્રક્રિયા કરાવતી. દાખલા તરીકે કહેજો બધા લઉં છું, પછી તમારી ચોકડીમાં બધા નહીં આપી આવવાનું, ફરીથી પાછું એને લઈ લઉં છું. આ એનમાંથી હું કન્ડિશન લખીને ડાયજેસ્ટિવ ચાર બનાવું, એને બધા એસીઆઈ ટેમ્પરેચર 273 278 ડિગ્રી કેલ્વિન તાપમાન, એમાંથી બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ બને છે. રાઈટ, આ બેન્ઝીન આટલું આપણે લખી દેવું. હવે આમાંથી મારે જુદા જુદા ચાર પ્રકારની પ્રોડક્ટ બનાવવાની છે. પહેલી પ્રોડક્ટ હું ફિનોલ સાથે પ્રક્રિયા કરાવીશ, એટલે શું બને છે એની વાત કરી. કારણ કે સંયુગ્મન છે, ટાઇટનેસ આ સમૂહને કશું જ નહીં થાય, બરાબર. તો એચો સંયુગ એચો સમૂહ એમને એમ જળવાયેલું રહે. તો તમે જ્યારે ફિનોલ અને આલ્કલી માધ્યમમાં NaOH સાથે પ્રક્રિયા કરાવશો તો આ એને અને CN દૂર થઈ ગયું, શું મુક્ત કરશે, પાણીનો અણુ મુક્ત થશે. પછી આપણે પહેલા સ્થાન છે એનું હાઇડ્રોજન અને આનું OH નીકળીને શું દૂર કરશે, પાણીનો અણુ કરશે, પહેલા સ્થાન છે. એટલે હવે જે તમારો પદાર્થ છે એને તમે ધ્યાનમાં રાખજો, પહેલા સ્થાન છે N(N), એ તો ખરું. પછી આના ફિનોલ જે છે એ આની સાથે જોડાઈ જશે પહેલા સ્થાને, રાઈટ. OH આપણે છે હાઇડ્રોજન. તો આ જે પદાર્થ તમારો બન્યો છે એને આપણે શું કહીશું, પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. પેરા હાઇડ્રોક્સી આટલા ભાગની કહીશું એઝોબેન્ઝીન. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન જે કેવા રંગનું છે, નારંગી રંગનું છે. અને આ પદાર્થ પરીક્ષામાં પૂછાય એનું બંધારણ પરીક્ષામાં તમને પૂછાય જ છે. એવી રીતે હું એક બીજો પદાર્થ બોલું છું જે લાલ રંગનું છે, તમારે પુસ્તકમાં નથી આપેલું, બીટા નેફ્થોન છે જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, જૂની ટેક્સ્ટમાં છે. એટલે આપણે એઝ યોર નોલેજમાંથી તમને દોરીએ છીએ કે બીટા નેફ્થોન છે એમાં અહીંયા પણ ટેમ્પરેચર ખાસ મેન્ટેન કરવાનું છે. એટલે તમે આપણે ધ્યાન રાખીશું 273 થી 278 ડિગ્રી કેલ્વિન તાપમાન, અહીંયા દરેકમાં ટેમ્પરેચર મેન્ટેન કરીશું. અહીંયા બીજું એલએસીએલ નીકળી ગયું, પાણીનો અણુ થઈ ગયું, બરાબર. બીટા નેફ્થોન લઈશું એટલે આ પદાર્થમાં સેમ પ્રક્રિયા એઝો કમ્પાઉન્ડ એમ રહે. એના પહેલા સ્થાનમાં તમે જોઈ શકો છો કે જે આ જે સ્થાન તમને દેખાય છે બેન્ઝીન મળ્યું, આ જે સ્થાન એના સાથે આ રીતે આ બીટા નેફ્થોન જોડાઈ જાય, જેને આપણે શું કહીશું, લાલ એચો રંગક, જે તમારી પરીક્ષામાં નથી. બીટા નેફ્થાઇન, બીટા નેફ્થાઇન આટલા ભાગને બીટા નેફ્થાઇન કહેવાય, બરાબર. બીટા નેફ્થાઇન એઝોબેન્ઝીન જે કેવા રંગનું છે, લાલ રંગનું છે, જે તમારી ટેક્સમાં આ વર્ષે આપેલું નથી, રાઈટ. એના પછી જે પદાર્થ છે એ છે એનિલિન સાથેની પ્રક્રિયા અને એનિલિનના વિકલ્પ સાથે. એનિલિન સાથે પ્રક્રિયા કરાવે બેઝ છે, તો બેઝ હોય તો એસિડ લેવાનું તમારે. એનિલિન બેઝ છે NH2, એટલે અહીંયા શું લઈશું આપણે HCl લઈશું. 273 થી 278 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો, શું થાય તમને ખબર જ છે કે આનો એચ HCl સાથે નીકળી જશે. અહીંયા જે પદાર્થ છે તમે જુઓ સરળતાથી સમજી શકાય છે, N(N) બેન્ઝીન વલયનો આખો ભાગ જે નીકળી જાય, એચ અને સીએલ, આનો એચ અને એનો સીએલ નીકળી જશે. અહીંયા જે ભાગ છે એ આનું પેરાસ્થાન, એને પેરાસ્થાન ત્યાં જશે અને આવો આછા પીળા રંગનો પદાર્થ બનશે, જેને આપણે પેરા એમિનો એઝોબેન્ઝીન કહીશું. આ જવાબ પેરા એમિનો કહેવાય, પેરા એમિનો, એમિનો છે ને એચ ટુ, આટલા ભાગને શું કહીશું એઝોબેન્ઝીન. પેરા એમિનો એઝોબેન્ઝીન જે આછા પીળા રંગનો છે, આછો પીળો રંગ. તો ઘેરા પીળા રંગ માટે શું લેવું પડે, એન ડાયમિથાઇલ એલિનિન લો, આની જગ્યાએ પેરા પેરા ડાય
मिठाई कहनी में ऐसे रहे थे पहला 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 डाई मिठाई एमी हाँ क्या तो बात थी डाई मिठाई एमी देखा जे डाई मिठाई एमी मु ऐसो बेन सी ये दीवार मुझे घेरो नो बराबर दैट मीन्स आनो उपयोग तमने परीक्षा में पूछाय कि एरोमेटिक डाइसोनियम क्षार की अगत्यता शू है तो तमे जो अपने डाइजोनियम स्वाद आ रहा था क्लोरीबेंजीन क्लोरोबेंजीन ब्रोमोबेंजीन साइनोबेंजीन आइडोबेंजीन बेंजीन फिनोल हाइड्रोजन घना बदा संयोजन अपने दाखल कर सकते हैं बराबर आनी अगत्यता है हेराइन फ्लोराइड और आयोडाइड संयोजनों सीधा एलिमिनेशन की बना सकता नहीं एट तब जो आप फ्लोरोबेंजीन ने नाइट्रोबेंजीन बनाव तो आप कोई साथ प्रक्रिया कर फ्लोरो बड़े साथ तो आर्सन पूरा करे बराबर आती काल प्रकरण आप पूर्ण थी गई है ओके आती काले अपने टेस्ट है तो आ प्रक्रियाओं चैप्टर में 13.5 नंबर प्रश्न है यहाँ सॉल्व करवा है साथे काले सॉल्व कराशू बराबर एक दिवस रही टेस्ट राखी ओके अपने शनिवार टेस्ट राखीश का शुक्रवार बराबर शनिवार टेस्ट राखी काल दिवस तब बदा एक्सरसाइज सॉल्व कर दे प्रकरण आप 13 नंबर प्रकरण अँ पूर्ण थे नेक्स्ट आप 14 नंबर प्रकरण शुरू करीशू आ प्रकरण बहुज अगत्यू है ध्यान में रखो आम परिवर्तन पूछाए पूछाई पूछाए थे और आम आ पोर्शन सौ अगत्यू है जी मैं आज चलाव थी ओके क्लियर ऑल द बेस्ट।